अचोक्कस मुदत माटे आ मार्केट यार्ड बंद कराशे। खेडूतो सीधा वेपारी वेचाण न करे ते माटे तेमने पण अपील करवामां आवी छे। कोरोनानुं संक्रमण अटकाववा माटे राजकोटनुं मार्केट यार्ड संपूर्ण रीते बंद कराशे। खेडूतो सीधा ज वेपारीओने वेचाण न करे ते माटे तेमने पण अपील करवामां आवी छे अने आजे बंद करवानो निर्णय छे ते अचોક્કસ મુદત માટેનો છે। राजकोट शहर में कोरोना कहर सतत वधी रह्यो छे त्यारे तेनी वच्चे राजकोट मार्केट यार्ड नी पण जो वात करिए तो हाल मार्केट यार्ड बंद छे, परंतु जे माल मार्केट यार्ड में आवी चुक्यो छे तेनु वेचाण थई रह्यु छे अने ते पण आज सुधी में पूर्ण थई जशे अने त्यारबाद आ मार्केट यार्ड छे ते अचોક્કસ मुदत सुधी बंद रहेवामां आवनार छे। सौथी महत्वनी वात छे के राजकोट शहर में सतत कोरोना कहर वधी रह्यो छे त्यारे तेनी वच्चे मार्केट यार्ड पण अचોક્કસ मुदत सुधी बंद छे। अपनी साथे अग्रणी छे अहींया मार्केट यार्डना, तेमनी साथे वात करीशुं। हालनी वात करवामां आवे तो शहर में कोरोना कहर वधी रह्यो छे तेनी ज वच्चे मार्केट यार्ड पण बंद राखवामां आव्युं छे। एवा कारणो सर्जाया के आ निर्णय लेवो पड्यो। બે શાખામાં જ્યારે કોરોનાની નવી એક લહેર ચાલુ થઈ હોય ત્યારે ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના માર્કેટિંગ યાર્ડોમાં આની અસર જોવા મળી છે। આજની તારીખમાં અમે વાત કરીએ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડ સહિત સૌરાષ્ટ્રના લગભગ મોસ્ટ ઓફ મોટા માર્કેટિંગ યાર્ડો છે તે બંધ હાલતમાં અત્યારે જોવા મળે છે। શિયાળુ પાકના સારા વાવેતર અને સારું ઉત્પાદન થવાના કારણે દરેક માર્કેટિંગ યાર્ડોમાં મબલક પાકની આવક હોવા છતાં માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો અને વેપારીઓ અને કમિશન એજન્ટો દ્વારા બંધનો એક નિર્ણય લેવામાં આવ્યો છે। કારણ કે માર્કેટિંગ યાર્ડની ઓફિસમાં આજની તારીખમાં ઓફિસ સ્ટાફમાં પણ કોરોના પોઝિટિવ ઘણા કેસ આવેલા છે। માર્કેટિંગ યાર્ડના વેપારીઓ, મજૂરો અને કમિશન એજન્ટોમાં પણ ઘણા આખા પરિવારને કોવિડ 19નો ભોગ બનવું પડ્યું હોય ત્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડ અચોક્કસ મુદત માટે બંધ રાખવામાં આવ્યું છે। આવતા દિવસોમાં જ્યારે આ લહેર ઓછી થશે અને માર્કેટિંગ યાર્ડમાં આવક બીજી કરવામાં જ્યારે સત્તાધીશો નિર્ણય લેશે ત્યારે કરવામાં આવશે, ત્યાં સુધી ખેડૂતોએ પોતાનો માલ માર્કેટિંગ યાર્ડમાં વેચવા લાવી શકશે નહીં। અને ખેડૂતોને એક અમે પણ એક અપીલ કરી રહ્યા છીએ કે ગામડે બેઠા જે વેપારીઓ ખેડૂતો પાસેથી માલ ખરીદે છે એમાં કોઈ છેતરાશે નહીં, કારણ કે બંધ હાલત અત્યારે માર્કેટિંગ યાર્ડોની હોય ત્યારે મોટાભાગના ખેડૂતો પોતાનો માલ ગામડે વેચતા હોય છે અને વેપારીઓનો શિકાર બનતા હોય છે, તો આવતા દિવસોમાં આ પ્રશ્ન ઊભો ન થાય અને ખેડૂતોને નુકસાન ન જાય એટલા માટે થઈને માર્કેટિંગ યાર્ડો ચાલુ થાય ત્યાં સુધી રાહ જોવે। તો ખાસ તો જો વાત કરવામાં આવે તો રાજકોટમાં જે રીતે કોરોનાનો કહેર વધી રહ્યો છે તેની વચ્ચે માર્કેટિંગ યાર્ડો પણ બંધ છે અને ખેડૂતો ક્યાંય છેતરાય નહીં તેની પણ અપીલ વેપારીઓ દ્વારા હાલ કરવામાં આવી રહી છે। કેમેરામેન રવિ ચાવડા સાથે રીમા દોશી, મન ન્યૂઝ, રાજકોટ।